એક્ઝોટિક વેબમીડિયા ડિજિટલ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે અને જીવન ભારતી કુમાર ભવનના વિદ્યાર્થી ધોરણ 12 કોમર્સમાં જેમણે A1 ગ્રેડ મેળવ્યો છે તેવા વિદ્યાર્થી વાકાવાલા એલિશ. એલિશ, આપનું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. અને બીજી વિદ્યાર્થીની છે ઝવેરી ઈશા. ઈશા, તારું પણ સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં અને સાથે એમના પેરેન્ટ્સ પણ અહીંયા ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. અને સાથે પ્રિન્સિપાલ શ્રીનું પણ અમે સ્વાગત કરીએ છીએ અને આ કાર્યક્રમને આગળ વધારીએ. વાકાવાલા એલિશ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે શાળાની અંદર, અને કેવું તમને ફીલ થઈ રહ્યું છે? ઇન્સ્પિરેશન આપતા રાખે આ પ્રમાણેની મહેનત કરવી જોઈએ. એટલે જ્યારે પણ હું ડિપ્રેશનમાં જતો હતો ત્યારે મને ખૂબ જ મહેનતથી બહાર કરાવતા હતા અને પછી સ્કૂલના જે સર ટીચર છે તેમને ઇન્ડિવિજ્યુઅલ મને પર ખાસું એવું ધ્યાન આપ્યું છે. પછી ટ્યુશનના જે તેમને ખૂબ જ એટલે મને કરેજ આપી છે. જી, આગળ જઈને શું કરવાનો વિચાર છે? સીએ કરવાનો વિચાર છે. ખૂબ સરસ, સીએ કરો તો ખૂબ સારું છે. અત્યારે સીએ નો જમાનો છે, લોકોને સીએની બહુ જરૂરત હોય છે, એટલે વધુ સારું. આગળ તમે સીએ બનો એવી અમારી શુભકામના. અને સાથે સાથે તમે A1 ગ્રેડ પ્રથમ વખત પ્રાપ્ત કર્યો છે એટલે તમારા ફેમિલી ની અંદર કોઈ હતું કે તમે જ કર્યો છે? અચ્છા, તો તમને ફેમિલી તરફથી કેવું કોમ્પ્લિમેન્ટ્સ મળ્યું? એ લોકો એકદમ ખુશ છે, એમને એટલે એક્સપેક્ટ નહીં હતી કે આ રીતે હું મેળવી શકું છું, એટલે એકદમ સરપ્રાઇઝિંગ છે. ખૂબ સરસ. આપણે વાત કરીશું હવે ઈશા સાથે. ઈશા, આપનું રિઝલ્ટ આવ્યું છે, આપ કેવી લાગણી ફીલ કરી રહ્યા છો? સારી તો બધા જ કરતા હોય, પણ કેવા પ્રકારની સારી? એટલે હવે રિઝલ્ટ જે પ્રકારની મહેનત કરેલી જે પ્રમાણે રિઝલ્ટ તો આવ્યું છે, એટલે ખૂબ સારી લાગણી. જી, ખૂબ સરસ. આગળ તમારો શું કરવાનો વિચાર છે? યુપીએસસી એક્ઝામ આપીને પછી કલેક્ટર. ખુબ સરસ. તને શાળા તરફથી કેટલો સપોર્ટ રહ્યો? સર ટીચર ઇન્ડિવિડ્યુઅલી આવીને કે તને જેની સમજ પડે ને તે મને પૂછી જજે, એટલે પછી એક્ઝામ પહેલા પણ બે ત્રણ વખત સ્કૂલે આવીને સર ટીચર મને પૂછી હોય છે, એટલે સર ટીચર એકદમ સારી રીતે મને એક્સપ્લેન કરે. જી, ખૂબ સરસ. આપણે એમની મમ્મી સાથે વાત કરીશું. આપનું નામ? લીનાબેન. શું કરો છો આપ? હું પાર્ટન જોબ કરું છું એઝ અ કમ્પ્યુટર. જી, ખૂબ સરસ. દીકરીનું રિઝલ્ટ આવ્યું છે, આપ કેવું લાગી રહ્યું છે આપને? અમને તો પહેલેથી એક્સપેક્ટેશન હતું, 100% ખબર જ હતી, પણ હજુ અમારે 95 આવ્યા છે. જી, પણ ઓકે, પરફેક્ટ. જી, ખૂબ સરસ. પિતાજી, આપ શું કરો છો? નામ આપનું? મેડિકલ એન્જિનિયર એમએસ જ્યુવેલરી. જી, મેડિકલ એન્જિનિયર છું, કાર્યક્રમમાં જોબ કરું છું. જી, દીકરીનું રિઝલ્ટ આવ્યું છે, કેવું લાગે છે આપને? ખૂબ સરસ. અને દીકરી કલેક્ટર બનવાનું કહે છે, તો એની તો આપ પૂરો સપોર્ટ છે અમારો. જી, ખૂબ સરસ. હવે આપણે વાત કરીશું પિંકીબેન સાથે. પિંકીબેન, રિઝલ્ટ સરસ આવ્યું છે. પિંકીઓ, મારા ખ્યાલે તમારી શાળાની જે 5-6 વિદ્યાર્થી આવ્યા છે એમાં પિંકીની સંખ્યા વધારે છે, કેવું લાગે છે? ખૂબ આનંદની લાગણી અનુભવાય છે, કારણ કે કન્યા કેળવણી અત્યારે હવે એવું લાગે છે કે પરિપૂર્ણ થઈ રહી છે અને ખૂબ સરસ રીતે દીકરીઓ બધી ભણે છે અને એનો આનંદ છે અને સારી રીતે બોર્ડની અંદર પણ તેઓ ગુણાંકન મેળવે છે. મેડમ, એક મારો પ્રશ્ન એ હતો કે દીકરા દીકરીઓ જયારે ભણતા હોય છે, જયારે રિઝલ્ટ પ્રાપ્ત કરતા હોય છે, ત્યારે મા બાપની અમુક અપેક્ષાઓ હોય છે, દીકરાઓ પર દબાણ પણ કરવામાં આવતા હોય છે દીકરા દીકરીઓ પર, તો એ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? નહીં કરવું જોઈએ. દબાણ આપણે જેટલું કરીશું, એવું કહેવાય ને કે જેટલું સ્ત્રીને દબાવીએ ને એટલું વધારે પૂછે, તો હું એવું માનું છું કે ખૂબ દબાણપૂર્વક જો તેઓને કહેવામાં આવે કે તું આ કર,
તો કદાચ અત્યારના જે 9-12ના જે બાળકો અમારી પાસે જે આવે છે એ બધા તરુણાવસ્થામાંથી પસાર થતા હોય છે, અને ત્યારે તેઓને ખૂબ દાબ દબાણથી જો આપણે કોઈ કામ કરાવી તો તેઓ ન કરશે, પણ જો પ્રેમથી એમને સમજાવી તો એ વસ્તુ એ તરફ કરી લેશે અને એ વાતો માની પણ લેશે. એટલે થોડી હોપ અને પ્રેમની એમને જરૂર રહે છે અને તો તેઓ સારું પરિણામ પણ આપી શકે છે. જી બિલકુલ, મતલબ કહેવાનો તાત્પર્ય એ છે કે જો દીકરા દીકરીઓને અને સારું રિઝલ્ટ જો લાવતા જ હોય અને તેઓ જે પણ કરવા ઈચ્છતા હોય, જે પણ લાઈનમાં જવા માંગતા હોય, એ આપણે કરવા દેવું જોઈએ એવું દરેકનું માનવું છે. મારા ખ્યાલથી મારું તેવું માનવું છે કે પેરેન્ટ્સે દબાણ નહીં કરવું જોઈએ, તો કદાચ એવું વધારે સારા પણ રિઝલ્ટ લાવી શકે છે. તો ખૂબ સરસ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આપ ખૂબ આગળ વધો એવી અમારી શુભકામના. ફરીથી પાછા મળીશું બીજા વિદ્યાર્થી સાથે. ત્યાં સુધી નમસ્કાર. Thank you.